સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકડા બોલાવી ને તમને લૂંટી લઈ નુખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દુના હજી ભેગા ન થતા. તમને જય માતાજી, જય સોનામા, જય દ્વારકાધી શ્રી કૃષ્ણ બાપુ ભાદરકા. અત્યારે મારા કુટુંબના કુળદેવી માં ખોડિયારના મઢે બેઠો છું. તળાજા સમૂહ લગ્નમાં જે મેટર બની છે ત્યારે હું પણ એઝ એ ગેસ્ટ મહેમાન તરીકે ત્યાં હાજર હતો અને ત્યાં જે કંઈ બોલાણું, કયા ઉદ્દેશથી બોલાણું એ મારો રામ જાણે, એ લોકો જાણે. પણ આહિર સમાજ અને ગઢવી સમાજને મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે કે કોઈ એક વ્યક્તિની ભૂલને લીધે જે આપણો ઇતિહાસ છે, જે આપણે આપણે જે પરંપરા, આપણી લાગણી, આપણી મામા ભાણેજનો જે સંબંધ છે, એ સંબંધમાં નાની એવી પણ તિરાડ ન હોવી જોઈએ. કારણ કે કોઈ એક વ્યક્તિના ઉદ્દેશને લીધે જો આપણે એને સફળ થવા દઈશું અને ક્યાંક તિરાડ પાડીશું તો કાલ સવારે કોઈ પર્સનલી કોઈ બીજા સમાજ વિશે બોલશે અને ક્યાંક ને ક્યાંક સામાજિક અશાંતિઓ ઊભી થાય. મને ખબર છે, મને વિશ્વાસ છે કે આહિર અને ગઢવી બંને સમાજની સભ્ય સંસ્કૃતિ અને શિસ્ત અને માતાજી તરફની એની શ્રદ્ધા, અખાડિયા ઠાકર પુત્રીની શ્રદ્ધા વિશે મને ખબર છે. એમ છતાંય મારી ત્યાં હાજરી હતી, નો ડાઉટ આયોજકોએ માઇક બંધ કર્યું હોત તો આ બધી પરિસ્થિતિ ના ઊભી થાય, પણ ઊભી થઈ છે, લાગણી દુભાણી છે. તો હું કરશન બાપુ ભાદરકા જે જે લોકોની લાગણી દુભાણી છે એના માટે ક્ષમા માંગુ છું અને મારી કુળદેવીની સાક્ષીમાં હું કહું છું કે એ વાતને લઈને હું ખૂબ વેદના અનુભવી રહ્યો છું, મને ખૂબ દુઃખ છે. અને જે તે ટાઈમનો પણ મારો વિડીયો તમે ઝૂમ કરીને જોશો ને, મારું ફેસ રીડિંગ કરશો તો એ ટાઈમે પણ મને ખૂબ દુઃખ થયું છે અને ન થવાનું થયું છે. પણ ફરીથી હું કુળદેવીમાં ખોડિયારની સાક્ષીમાં કહું છું કે એ વાતને લઈને હું દુઃખી છું અને એમાં ક્યાંક કોઈ દુઃખી થયું હોય, કોઈને કંઈ તકલીફ થઈ હોય તો સમાજ વતી અને સનાતન વતી સૌને ક્ષમા ચાહું છું. ફરીથી વિનંતી કરું છું કે માતાજી આપણે સૌને એ વિચાર આપે કે કોઈ એક વ્યક્તિના પેલા ઉદ્દેશને લીધે બે સમાજ વચ્ચે, મામા ભાણેજ વચ્ચે સરા પણ તિરાડ ના બની જઈએ. જય માતાજી, જય સોનલમાં, જય ભારતાજી કાળિયા ઠાકર અને માતાજી આપને સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના.